ગુજરાતીઓ હવે ગરમીથી શેકાવા નહીં, વરસાદમાં ભીંજાવા થઈ જજો તૈયાર. 4 જૂન સુધીમાં આવી રહી છે મેઘ સવારી. તડકામાં શેકાવા નહીં, વરસાદમાં ભીંજાવા રહો તૈયાર. ગુજરાતમાં આવી રહી છે મેઘ સવારી. 4 જૂન સુધીમાં કડાકા ભડાકા સાથે પડશે વરસાદ. અંબાલાલ પટેલની ટાઢક આપતી આગાહી. ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી ગરમી અકળાવી રહી છે. સૂરજદાતા ગુજરાત પર કોપાયમાન થતા ગરમીએ તમામ રેકોર્ડ તોડી દેતા હાહાકાર મચી ગયો. ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. હવે સૂરજદાતા ખમૈયા કરો તેવી લોકો બે હાથ જોડી પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવે બહુ દિવસો ગરમીમાં બફાવું નહીં પડે. ગરમીના તરખાટની ઊંડી ગણતરી શરૂ થઈ ગઈ છે. હવે ભીંજાવા થઈ જજો તૈયાર. રેઇનકોટ અને છત્રી કાઢી રાખજો, કેમ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે લોકોને ટાઢક આપતી આગાહી કરી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે, જે હવે જૂનના પહેલા સપ્તાહથી શરૂ થઈ જશે. અંબાલાલ પટેલે કહ્યું કે 4 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે. જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને ડાંગ સહિતના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે, જેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે. ધંધુકા, ભાવનગર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર થઈ શકે છે, તો પંચમહાલના ભાગો અને સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારું રહેશે. સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે. તેમજ નડિયાદ, આણંદ અને ધંધુકા, ભાવનગર, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, જ્યારે મધ્ય ગુજરાતના ભાગો અમદાવાદ અને ગાંધીનગર અને ઢોસા તેમજ લગભગ પંચમહાલના ભાગોમાં અને ગોધરાના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ગાજવીજ સાથે થવા શકે છે. હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી તીવ્ર દૂર પકડી જશે. ધીરે ધીરે રાજ્યના ઘણા ભાગોમાં આંધી મંચો સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના ભાગો અને લગભગ આહવાના વલસાડના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. ભરૂચ, દામોદરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. ત્યારે 4 જૂન સુધીમાં વડોદરા તેમજ નડિયાદ, આણંદ અને ધંધુકા, ભાવનગર, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો તેમજ જંબુસર અને ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના કેટલાક ભાગો, અમદાવાદ, ગાંધીનગરના કેટલાક ભાગો, દ્વારકાના ભાગો અને કોઈ કોઈ કચ્છના ભાગોમાં વાદળવાળો અસર કરે છે. જ્યારે મધ્ય ગુજરાતના ભાગો અમદાવાદ અને ગાંધીનગર અને દ્વારકા તેમજ લગભગ પંચમહાલના ભાગો અને ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ગાજવીજ સાથે થવા શક્યતા છે. ભારે આંધીમંચો થશે. 84 જૂન સુધીમાં વરસાદ થવાતા છતાં રોહિણી નક્ષત્રનો વરસાદ પાછલા ચરણમાં થવાથી આગામી ચોમાસાની ગતિવિધિ નિયમિત આવવાની શક્યતા રહે છે. જો કે હાલમાં આકાશ ધીરે ધીરે ગરમાઈ જવા માંડ્યું છે. સમુદ્રો હવે ધીરે ધીરે આકાશમાં પડશે અને ઉપર હિમચાદર બનશે. લગભગ આજથી મહિને અને સવા મહિને ઘણો સારો વરસાદ થવાની શક્યતા રહે છે.